वाला विद्यार्थी मित्रों, आपणे આગળના લેક્ચરમાં અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કઈ રીતે થઈ શકે તે જોયું. આજે આપણે આ લેક્ચરમાં અસમય સંખ્યાના છેદનું સમયીકરણ કરવાનું છે. એટલે સમયીકરણ શબ્દ છે, સમયીકરણ એટલે છેદનું સમયીકરણ. એટલે જે અસમય સંખ્યા આપેલી હશે, અસમય સંખ્યાના છેદનું શું કરવાનું છે, તમારે એને સમયીકરણ કરવાનું છે. દાખલા તરીકે એક વર્ગમૂળમાં બે છે, પછી એકના છેદમાં બે વત્તા વર્ગમૂળમાં ત્રણ છે. જો આ છેદમાંની સંખ્યા અસમય સંખ્યા છે, પછી આગળ પાંચ વર્ગમૂળમાં ત્રણ ઓછા વર્ગમૂળમાં પાંચ, તો કેવું છે, છેદ અસમય સંખ્યા છે. તો આપણે એવી સંખ્યા વડે એનો ગુણાકાર કરવાનો અથવા ભાગાકાર કરવાનો કે એના છેદને શેમાં ફેરવવામાં આવે, સમય સંખ્યામાં ફેરવવામાં આવે. આપણે ચોપડીનું ઉદાહરણ નંબર 17 જોઈએ. એક વર્ગમૂળમાં કેટલા આપેલા છે, બે. તો આપણે આ સંખ્યાને એક વર્ગમૂળમાં બે ને એક વર્ગમૂળમાં બે ને વર્ગમૂળમાં બે વડે ગુણાકાર અને ભાગાકાર કરતા. હવે મિત્રો, કેટલા આપેલા છે, એક વર્ગમૂળમાં બે ને શેના વડે, વર્ગમૂળમાં બે વડે ગુણાકાર અને વર્ગમૂળમાં બે વડે ભાગાકાર કરતા. તો એકના છેદમાં વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે વડે ગુણાકાર. તો ગુણાકારમાં લખ્યું છેદમાં વર્ગમૂળમાં બે, એટલે ભાગાકારમાં થઈ ગયું. હવે વર્ગમૂળમાં બે ગુણ્યા બે કેટલા થવાના, તમે વર્ગમૂળમાં એક ગુણ્યા વર્ગમૂળમાં બે છેદમાં વર્ગમૂળમાં બે ગુણ્યા બે લખી શકો. આ મિત્ર કઈ રીતે, આપણે આગળ નિયમ જોઈ લો કે વર્ગમૂળમાં એ ગુણ્યા બી હોય તો વર્ગમૂળમાં એ ગુણ્યા બી લખાય આ રીતે. તો આનું શું થયું, ઊંધું થઈ ગયું. તો વર્ગમૂળમાં બે ગુણ્યા બે એટલે એક ગુણ્યા વર્ગમૂળમાં બે. વર્ગમૂળમાં બે ગુણ્યા બે કરશો એટલે કેટલા આવશે, વર્ગમૂળનું ચિહ્ન દૂર કરશો તો જવાબ કેટલા આવશે, બે. એટલે તમે આને આ રીતે લખી શકો, વર્ગમૂળમાં બે છેદમાં બે. જો અહીં છેદ કેવું થઈ ગયું, સમય સંખ્યા થઈ ગયું. એટલે કોઈ પણ અસમય સંખ્યાના છેદને યોગ્ય સંખ્યા વડે તમારે શું કરવાનું, એને ગુણાકાર અને ભાગાકાર કરતા તમારે જવાબ શેમાં મેળવવાનો, સમય સંખ્યામાં. એક આગળનું ઉદાહરણ નંબર અઢાર, એકના છેદમાં બે વત્તા વર્ગમૂળમાં ત્રણ. તો હવે મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું, જ્યારે આ વત્તા હોય ઓછા હોય તો શું કરવાનું, અહીંયા વત્તા હોય તો ગુણાકાર શું કરવાનું, ઓછા કરીને. બે વત્તા ત્રણ છે તો તમારો ગુણાકાર અને ભાગાકાર શેના વડે કરવાનો, બે ઓછા વર્ગમૂળમાં ત્રણ. જો તમને બે ઓછા વર્ગમૂળમાં ત્રણ આપ્યા હોય તો ગુણાકાર શેના વડે કરવાનો, બે વત્તા વર્ગમૂળમાં ત્રણ. મતલબમાં આ જે સંખ્યા હોય અહીંયાનું જે ચિહ્ન હોય તેને પલટા ઊંધું કરી નાખવાનું, વધતા હોય તો ઓછા અથવા ઓછા હોય તો તેને શેમાં કરી દેવાનું, વત્તામાં. તો અહીં બે વત્તા વર્ગમૂળમાં ત્રણ છે, તો આપણે લખીએ કે બે એકના છેદમાં બે વત્તા વર્ગમૂળમાં ત્રણ ને બે ઓછા વર્ગમૂળમાં ત્રણ વડે ગુણાકાર અને ભાગાકાર કરતા. મિત્રો, તો હવે આને ગુણાકાર કરીએ તો કઈ રીતે થશે, એક વત્તા છેદમાં બે વત્તા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે ઓછા વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે ઓછા વર્ગમૂળમાં ત્રણ. હવે આ અંશનો એક ગુણ્યા કરશો તો એક સાથે ગુણાકાર કરો, જવાબ એનો એ જ આવશે. એટલે બે ઓછા વર્ગમૂળમાં ત્રણ આવશે, છેદમાં બે વત્તા વર્ગમૂળમાં ત્રણ, બીજા કૌંસમાં બે ઓછા વર્ગમૂળમાં ત્રણ. હવે મિત્રો, આ આપણે આગળના લેક્ચરમાં ભણ્યા કે અસમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર અથવા ભાગાકાર કઈ રીતે થાય તે આપણે એનો અભ્યાસ કર્યો. તો હવે એ રીતે આપણે આનું શું કરવાનું, છેદનું સાદું રૂપ આપવાનું છે. તો જવાબ બે ઓછા વર્ગમૂળમાં ત્રણ. તો હવે પ્રથમ સંખ્યાનો ગુણાકાર પ્રથમ સાથે, બેનો ગુણ્યા બે કેટલા થાય, ચાર. પ્રથમ પદનો બીજા પદ સાથે, અહીંયા વત્તા અહીં ઓછા, એટલે વત્તા ઓછા શું થાય, ઓછા. બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ. હવે બીજા પદનો પ્રથમ પદ સાથે, વત્તા બે વર્ગમૂળમાં ત્રણ. વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ તો કેટલા આવશે, જવાબ ત્રણ, એટલે ઓછા ત્રણ. જો આ વત્તા છે આ ઓછા છે, એટલે આ નીકળી જાય, બે ઓછા વર્ગમૂળમાં ત્રણ છેદમાં ચાર ઓછા ત્રણ કેટલા થશે મિત્રો, એક. એટલે જવાબ કેટલા આવશે તમારો, બે ઓછા વર્ગમૂળમાં ત્રણ. આ રીતે અસમય સંખ્યા અથવા છેદ અસમય આપેલો હોય તેને યોગ્ય સંખ્યા વડે ગુણાકાર કરતા અથવા ભાગાકાર કરીને તમારે જવાબ શેમાં ફેરવવાનો રહેશે, સમય સંખ્યામાં. હવે આગળનું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 19.
पांच छेद में वर्गमूल में तौन ओछा वर्गमूल में पांच तो अँ छेद शू है वर्गमूल में तौन ओछा वर्गमूल में पांच तो आप गुणाकार सेना वर्ग करवा संख्या ओछा हो तो शू कर नाखवा वत्ता तो पांच छेद में वर्गमूल में तौन ओछा वर्गमूल में पांच ने सेना वर्ग गुणाकार करवा वर्गमूल में तौन वत्ता वर्गमूल में पांच वरे गुणाकार अने भागाकार करता। चलो हवे पांच छेद में वर्गमूल में तौन ओछा वर्गमूल में पांच ने तो गुणाकार करिए आपणे पहेला तो पांच छेद में वर्गमूल में तौन ओछा वर्गमूल में पांच गुणिया वर्गमूल में तौन वत्ता वर्गमूल में पांच छेद में वर्गमूल में तौन वत्ता वर्गमूल में पांच आनो गुणाकार एनी साथे करो तो शू थशे पांच कौंस में वर्गमूल में तौन वत्ता वर्गमूल में केटला थशे पांच छेद में वर्गमूल में तौन ओछा वर्गमूल में पांच बीजा कौंस में वर्गमूल में तौन वत्ता वर्गमूल में पांच। तो हवे गुणाकार करो तो आ शू थशे पांच वर्गमूल में तौन वत्ता वर्गमूल में पांच जो बंने वर्गमूल में हो तो आप आग सीखी गया शू आ ओछा बी अथवा तब गुणाकार कर सादु रूप आपो तो चाल से तो वर्गमूल में तौर गुण वर्गमूल में तौर जवाब के तौर पची न खबर पड़े तो मित्रों आ रीते करजो वर्गमूल में तौर गुणिया वर्गमूल में तौर बराबर मित्रों तौर गुणिया तौर ए वर्गमूल में तौर हम प्रथम पद बीजा पद साथ तो वत्ता ओछा शू वत्ता 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 तो वर्गमूल में तौर गुणिया पांच तो वर्गमूल में तौर गुणिया पांच पची वत्ता ओछा शू ओछा वर्गमूल में पांच गुणिया तौर ओछा वत्ता ओछा वर्गमूल में पांच गुणिया वर्गमूल में पांच तो जो मित्रों आ वत्ता है आ ओछा है तौर गुणिया पांच है पांच गुणिया तौर गुणाकार में तो शू क्रमना नियम शू पालन थाय निकली जाए और वर्गमूल में तौर गुणिया तौर ए जवाब के मित्रों पांच वर्गमूल में तौर वत्ता वर्गमूल में पांच छेद में वर्ग नौनु वर्गमूल के थे तौर पांचनु के पांच जवाब के पांच कौश में वर्गमूल में तौर वत्ता वर्गमूल में पांच छेद में तौर ओछा पांच के जवाब बे ओछा बे चिन्ह से ओछा बे आ रीते मित्रों छेद तमने असमय संख्या आपेलो होय तेने सेमा फेरवानो समय संख्या में फेरवानो रहेशे आ एक्जाम में एक्जाम्पल बे मार्क में तमने एक्जाम में पूछाय छे। चलो आ वीडियो पोस्ट करीने लखी राखजो मित्रों। चलो मित्रों आगळनो एक्जाम्पल उदाहरण नंबर 20 एक ना एक छेद में सात वत्ता वर्गमूल में वत्ता तौन वर्गमूल में बे ना छेदनू अमारे शूँ करवानुं छे समयकरण करवानुं छे तो आपणो प्रथम नियम शूँ छे छेद में वत्ता होय तो शूँ करवानुं ओछा करवानुं एटले एक ना छेद में सात वत्ता तौन वर्गमूल में बे ने सात ओछा तौन वर्गमूल में बे वडे गुणाकार अने भागाकार करता तो शूँ करवानुं आ आपेल संख्या ने सात ओछा तौन वर्गमूल में बे वरे एक बार गुणाकार करवानो अने एक बार भागाकार करवानो तो एक छेद में सात वत्ता तौन वर्गमूल में बे गुणिया सात ओछा तौन वर्गमूल में बे छेद में सात ओछा तौन वर्गमूल में बे हवे एक साथ कोईपण संख्या गुणाकार करो तो संख्या शू आवशे पोते ज आवे तो ये संख्या लखी दिए सात ओछा तौन वर्गमूल में बे छेद में कई नहीं शू गुणाकार थे सात वत्ता तौन वर्गमूल में बे बीजा कौश में सात ओछा तौन वर्गमूल में बे हवे जो सात ओछा तौन वर्गमूल में बे तो सात ओछा तौन वर्गमूल में बे छेद में हवे प्रथम पद ना प्रथम पद साथ गुणाकार सातों सत्या के ओगण पचास प्रथम पद ना बीजा पद साथ प्रथम पद ना चिन्ह शेनू है वत्ता बीजा पद ना शेनू है ओछा तो वत्ता ओछा शू
ओछा। हवे मित्रों अहीं हमेशा ध्यान रखवानुं एक संख्या वर्गमूल वगरनी होय अने एक वर्गमूल वाळी होय तो हमेशा गुणाकार शेनी साथे थाय एना वर्गमूलना सहगुणक साथे थाय। वर्गमूलनी अंदर गुणाकार थतो नथी जो एक संख्या वर्गमूल वगरनी होय अने एक संख्या शुं होय वर्गमूल वाळी होय तो वर्गमूल वाळी संख्याना सहगुणक साथे तेनो गुणाकार थाय छे। एटले 7 गुणिया 3 केटला थशे 21, 7 તારી 21 वर्गमूल में केटला आवशे 2। हवे बीजी संख्याना प्रथम संख्या साथे गुणाकार करो तो बंनेनो चिन्ह वत्तानुं छे तो वत्ता 7 તારી કેટલા થાય 21 वर्गमूल में 2। हवे वत्ता ओछा शुं थाय आ संख्याना आनी वत्ता ओछा शुं थाय ओछा 3 गुणिया 3 केटला थाय 9। 9 वर्गमूल में केटला आवशे 9 वर्गमूल में आ वर्गमूल में गुणाकार करो एटले केटला थाय वर्गमूल 2 गुणिया 2 एटले केटला थशे 4। 9 वर्गमूल में 4 जो अहीं वत्ता छे अहीं ओछा छे 21 वर्गमूल में 2 अने एक वत्ता वर्गमूल में 2 ए निकली जशे। बादबाकी करो तो केटला आवशे जवाब 7 ओछा 3 वर्गमूल में 2 छेद में 49 ओछा वर्गमूल વર્ગમૂળનો 4 4 નો વર્ગમૂળ કેટલું નીકળશે 2 એટલે 9 ગુણ્યા 2 કેટલા થશે મિત્રો 18 થાય એટલે ઓછા 18 તો બાદબાકી કરો કેટલા આવશે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 માંથી 18 કટ કરો કેટલા આવશે 9 માંથી 8 જાય 1 3 કેટલા આવશે મિત્રો 31 જવાબ આવશે એટલે તો આ તમારો જવાબ છે। આ ઉદાહરણ નંબર ચોપડીના ઉદાહરણ નંબર 17 18 19 અને 20। હવે તમારે સ્વાધ્યાય 1.5ના પ્રશ્ન નંબર 5ના એક્ઝામ્પલ હું તમને લખી આપું છું તે તમારે પ્રેક્ટિસ કરવાનો અને એનો જવાબ મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। જો મિત્રો એક્ઝામ્પલ કયા છે જોઈ લો। પહેલો એક્ઝામ્પલ કયો છે 1 વર્ગમૂળમાં 7, બીજો એક્ઝામ્પલ કયો છે 1 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6, ત્રીજો એક્ઝામ્પલ 1 છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2, ચોથો એક્ઝામ્પલ 1 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા 2। હવે આપણે સ્વાધ્યાય 1.5નો પ્રથમ પ્રશ્નને કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો સમ્ય અને અસમ્ય સંખ્યાનું વર્ગીકરણ કરો। આ વિદ્યાર્થી મિત્રો મેં ઘણા પહેલા લેક્ચરથી જ આપણે સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાનું વર્ગીકરણ શીખતા આવ્યા છે, પણ દરેક સ્વાધ્યાયમાં તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ દરેક સ્વાધ્યાયમાં તમને સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાનું વર્ગીકરણ કરવાનું આપેલું છે અને એક્ઝામમાં 100% 1 અથવા 2 માર્કમાં તમને સમ્ય સંખ્યા અથવા અસમ્ય સંખ્યાનું વર્ગીકરણ કરો અથવા એ સંખ્યાને ઓળખો એમ પૂછાશે જ। 100% તમને 1 અથવા 2 માર્કમાં આ એક્ઝામ્પલ તમને મળશે અને મળશે જ, એમ તો તમને આવડતું જ હશે પણ એકવાર જોઈ લઈએ। પહેલો એક્ઝામ્પલ કયો છે 2 ઓછા વર્ગમૂળમાં 5, તમને દરેકને જવાબ આવડતો જ હશે, કોમેન્ટ બોક્સમાં એનો જવાબ લખજો। બીજો જોઈએ 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં કૌંસ છે અને ઓછા વર્ગમૂળમાં 23 છે તો અહીંયા તમે ગૂંચવાઈ જશો કે આ 2-3 સંખ્યા છે કઈ રીતે નક્કી થાય, તો આપણે જોઈ લઈએ। તો પહેલાં 3 વત્તા વર્ગમૂળમાં 23 તો અહીં સરવાળો છે અને કૌંસ છે આપણે એને છોડીએ તો 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા છે તો ઓછા વર્ગમૂળમાં 23 આ વત્તા અને આ ઓછા તો વર્ગમૂળમાં 23 અને વર્ગમૂળમાં 23 નીકળી જાય તો કઈ સંખ્યા બાકી રહે 3। તો માટે આ સંખ્યા કેવી કહેવાશે, સમ્ય કે અસમ્ય સંખ્યા કેવી કહેવાશે મિત્રો, સમ્ય સંખ્યા। આ રીતે તમને કોઈ પણ સંખ્યા 2-3-5-7 જેટલી પણ સંખ્યા ભેગી કરીને આપેલી હોય તે સંખ્યાનું શું કરવાનું, તમારે સાદુરૂપ આપવાનું। સાદુરૂપ આપતા તમારે જોવાનું એ સંખ્યા સમ્ય છે કે અસમ્ય સંખ્યા। આ સમ્ય સંખ્યા કોને કહેવાય, જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય અને ક્યુ શું હોવો જોઈએ, ક્યુ કોઈ પણ દિવસ શૂન્ય હોવો જોઈએ નહીં। જ્યારે અસમ્ય સંખ્યા કોને કહેવામાં આવે, જે સંખ્યા શેમાં લખેલી હોય, વર્ગમૂળની અંદર લખેલી હોય, પણ દરેક વર્ગમૂળની અંદર લખેલી સંખ્યા અસમ્ય હોતી નથી। આ મિત્રો ખાસ યાદ રાખજો, ઘણા મિત્રો વર્ગમૂળનું ચિહ્ન જોઈ એટલે અસમ્ય સંખ્યા લખી દે, પરંતુ એવું હોતું નથી। જો વર્ગમૂળ એ સંખ્યાનું નીકળતું હોય તો એ સંખ્યા કેવી થઈ જાય, સમ્ય સંખ્યા થઈ જાય। એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો। અને બીજી કઈ પાઈ સાથેની કોઈ પણ ગાણિતિક ક્રિયા, એટલે પાઈ સાથે તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, કોઈ પણ પ્રક્રિયા કરો તો પાઈ કેવી સંખ્યા આવશે, અસમ્ય સંખ્યા જ મળશે। ચલો મિત્રો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે, 2 વર્ગમૂળમાં 7 અને છેદમાં 7 વર્ગમૂળમાં 7।
હવે આ મિત્રો તમને આશા રાખું દરેકને આવડતું જ હશે, મને કોમેન્ટ બોક્સમાં તમે જવાબ આપજો, જો મિત્રો ખોટો હશે તો હું તમને જવાબ સાચો કરી જ આપું છું, તમને બીજા વિડીયોમાં અથવા જો શક્ય હોય તો હું ત્યાં કોમેન્ટ બોક્સમાં તમને જણાવી દઉં છું કે એક્ઝામ સાચો છે કે ખોટો અથવા એનું કારણ શું છે, એટલે તમે નીચે જવાબ જણાવજો। લગભગ 100% વિદ્યાર્થીને આવડવું જ જોઈએ, દરેકને આવડશે જ એવી મને પણ આશા છે। હવે આગળનો જોઈએ, એક વર્ગમાં બે આપણ તમે ટ્રાય કરજો, પાંચમાં પણ બે પાઈ આપણ તમે ટ્રાય કરજો। હવે આગળ વધીએ, આપણે સ્વાધ્યાય 1.5નો આજે ત્રીજો પ્રશ્ન જોઈએ। ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર પહેલો કયો છે, 3 વત્તા વર્ગમૂળમાં 3, બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2। બીજો એક્ઝામ્પલ છે 3 વત્તા વર્ગમૂળમાં 3, બીજા કૌંસમાં 3 ઓછા વર્ગમૂળમાં 3। ત્રીજો એક્ઝામ્પલ છે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2, બીજા કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2। ચોથો એક્ઝામ્પલ છે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં અહીં આપણે રોકાઈશું, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને જણાવું કે આપણે 1 થી 5 સ્વાધ્યાય, એટલે આપણી ચોપડીના જે 5 સ્વાધ્યાય છે તે કમ્પ્લીટ થયા છે, ખાલી આપણા પ્રથમ ચેપ્ટરનું 1 જ સ્વાધ્યાય 1.6 બાકી છે। તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોના લેક્ચર જોવાના બાકી હોય તે ખાસ આગળના લેક્ચર જોઈ રહી, અથવા જે વિદ્યાર્થી મિત્રોએ લેક્ચર જોયા છે પરંતુ રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો, એટલે એકવાર એનું રિવિઝન જરૂરથી કરે અને એક નોટ બનાવીને બધા દાખલા પ્રેક્ટિસ કરે, એટલે એ તમને સ્કૂલ ચાલુ થાય પછી પણ તમને મદદ મળે। એટલે મિત્રો અહીં રોકાઈએ, તમે આ દાખલાનો જવાબ સોલ્વ કરજો અને દરેકનો કોમેન્ટ બોક્સમાં જવાબ જણાવજો।